સીતારામ, સદદેવ દાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આવ્યા છે નાના વડાળા થી બજરંગ ગ્રુપ થી જમાડવા પ્રભુજીને બધા ભાઈઓ. અત્યારે હજી શાકભાજી સમારાય છે, ગાજર, લસણ, મરચા બધી સમારાય છે. ધીમે ધીમે રસોઈ ચાલુ થાય છે, તો બધા બન્યા રહેજો વ્લોગમાં. થઈ ગઈ છે અને આ બાજુ પિંડિયા તળાય છે લાડવાના. તમારું નામ શું ભાઈ? ગોપાલભાઈ. ગોપાલભાઈ, પછી બીજા ભાઈ? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ અને આ ભાઈ? ત્રણેય ભાઈઓ ભેગા થઈને લાડવાના પિંડિયા તળે છે, એટલે હમણાં ગરમા ગરમ લાડવા બનશે. શેના દુર્માના લાડવા બનશે હમણાં થોડીક વાર માં. ચાલો આ બાજુ બફાય છે દાળ ભાત ની દાળ, કુવેર ની ભાત થઈ ગયા છે તૈયાર. અને અતુલભાઈ ને નીતિનભાઈ બંને દાળ બાફે છે, એટલે હવે દાળે રેડી થઈ જશે. ચાલો આ બાજુ થાય છે આપડે સાંજ ની રસોઈ ની રોટલી. મહેન્દ્રભાઈ, પછી કંચનબેન અને પ્રજ્ઞાબેન ત્રણે કરે છે સાંજના રૂટ ની રોટલી. આજે સાંજ ની પ્રસાદી માં છે આપડે આખી ડુંગળી નું શાક, પછી ખીચડી અને રોટલી. અને આ બાજુ કરે છે બધા ભાઈઓ નાના વડાળા થી આવેલા બજરંગ ગ્રુપ ના બધા ભાઈઓ રસોઈ સાંજ ની પ્રભુજી સાટું. આ બાજુ થાય છે મોતીચૂર ના લાડુ અને પિંડિયા તળાય છે, અને ઓલી બાજુ દાળ બફાય છે. બધા બન્યા રહેજો વ્લોગમાં, હમણાં થોડી વાર માં લાડવા થવાનું તૈયાર થઈ જશે. ચાલો તો દાળ વઘારવાનું તૈયારી થઈ ગઈ છે, દાળ વઘારાય છે. હવે ચાલો થોડી બાજુ દાળ વઘારાઈ ગઈ છે, ને આ બાજુ વઘારાઈ છે સંભારો. સંભારો પણ વઘારાઈ ગયો છે, સંભારો ચડે છે. શું નામ દાદા તમારું? કેવા? ગોપાલભાઈ. આપડા ગોપાલભાઈ વઘારે છે સંભારો, ગાજર નો સંભારો વઘારે છે. હા, ગામ નાના વડાળા. એટલે નાના વડાળા થી આખું બજરંગ ગ્રુપ આવ્યું છે રસોઈ બનાવવા. બધા ભાઈઓ આવ્યા છે. આ બાજુ દાળ વઘારાઈ ગઈ છે, અને પેલી બાજુ સંભારો વઘારાઈ ગયો. ભાઈ બધે નામ બોલ દેજો ને. અતુલભાઈ. તમારું નામ?
જમનભાઈ, પછી ભાવેશભાઈ, અતુલભાઈ, તમે પણ અતુલભાઈ, બંને અતુલભાઈ, પછી ગોમલભાઈ, ગોપાલભાઈ, નરસણભાઈ, રવિભાઈ, પછી કરશનભાઈ, હા કરશનભાઈ, અને તમારું નામ ભાઈ? નીતિનભાઈ. અને દાદા નામ શું કીધું? ગોપાલભાઈ. ને તમારું નામ દાદા? ચંદુભાઈ. એટલે બધા ભાઈઓ આવ્યા છે અત્યારે પ્રભુજીની રસોઈ બનાવવા. અત્યારે રસોઈમાં છે ગાજર નો સંભારો, શાક શેનું છે આપડે? દાળ ભાત, ચૂરમા ના લાડવા, અને સંભારો, અને ભજીયા, અને ખજૂર ની ચટણી છે સાંજની રસોઈમાં. તો બધા બન્યા રહેજો વ્લોગમાં. હમણાં થોડી જ વારમાં લાડવા થવાનું તૈયાર થઈ જશે. ચાલો હવે રસોઈ થઈ ગઈ તૈયાર. આ બની ગયા લાડવા ચૂરમા ના. ચૂરમા ના લાડવા થઈ ગયા તૈયાર. પછી દાળ, ચટણી, અને ગાજર નો સંભારો. આ બાજુ આવે છે ભજીયા નું કટિંગ. કટિંગ શેમાં નાખવું છે હવે આપણે? ભજીયા, ભજીયા, હા. અને હવે ભજીયા એક બાકી છે, એનું કટિંગ ચાલુ છે મરચા નું અત્યારે. આ બાજુ ચાલુ છે ભજીયા, અત્યારે પાપડ તળે છે. હમણાં થાશે અહીંયા ગરમા ગરમ ભજીયા. ચાલુ થઈ ગયા છે ગરમા ગરમ મેથી ના ગોટા. હનુમાન અલગ અલગ જ હોય હજી ઝીણા છો થોડા આવડા હોય. હું કઉ છું સીમાડા ને હનુમાન નોખ નો. જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં બન્યા છે ચૂરમા ના લાડવા, સંભારો, દાળ, ભજીયા, ચટણી, પાપડ અને ભાત. ભાત ક્યારે ગયા? અને ભાત અને છાશ બધી થઈ ગયું છે તૈયાર. એટલે અને બધા પ્રભુજી પણ બેસી ગયા જમવા. ચાલો બધાને પીરસી દો. હાલો હાલો, હમણાં ફાડી લો, પાડી લો. પકા ભાઈ ડાયાબિટીસ છે, લાડુ ના દીધા. તમે બે એક ડિશ માં જમશો હે? હા હે, દિવાળી માં એક ડિશ માં જમશો બે?
હાલો હાલો પાડ લો હાલો ફોટો પાડવો હાલો પડાઈ ગયો ફોટો આવી ગયા હાલો બેન આવી ગયા બેન હાલો હાહુ હાહુ બે આવી ગયા હાલો क्या हुआ अरिन भैया अच्छा है ना सब अच्छा है ना सब कुछ खाने में ओके भाई पन्नू મોહન બાપા ભૂકો ભૂકાયો પાપડ નો સારું છે હાલો હિતેશભાઈ ને સારું છે આ ભાઈ ને કેમ છે સારું છે કેમ છે બાપુ સારું ને કયો જોઈ અમભાઈ કામ ભાઈ કાલે ભજીયા ને આજે ભજીયા હાલો હમણાં બે જાઉં એ પક્કા ભાઈ હાલો ને પક્કા ભાઈ શિગુબેન ગુલાબા પછી આપણા બધા ના કાકી રેખાબેન રોશનબા અને આપણા હંછાબેન હાલો બેનો પડી ગયો કઈ રે બધા આવ્યા હતા નાના વડાળાથી રસોઈ બનાવવા આખું બજરંગ ગ્રુપ આવ્યું હતું નાના વડાથી રસોઈ બનાવવા એટલે હવે બધાની સેવા પૂરી થઈ ને હવે બધાએ લઈ છે વિદાય તો બધાનો અનુભવ પૂછે કે એને કેવું લાગ્યું આશ્રમ કેવું લાગ્યું ભાઈ તમને આશ્રમ બહુ સરસ કાકા બહુ સરસ છે આપણે જનરેશનને પૂછે કેવું હતું ભાઈ મજા આવી ને તમને બધાને તો ચાલો બધાને જય મા અમર જય શ્રી કૃષ્ણ આવજો બધાય